चौधरी आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વાત કરીશું મહત્વના સમાચારોની. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેવળિયા ખાતે આદિવાસી પરિવાર સાથે ભોજન ગ્રહણ કર્યું છે. તો આપને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે છોટા ઉદેપુરના દેવળિયા ખાતે છે, જ્યાં તેમણે આદિવાસી પરિવાર સાથે ભોજન ગ્રહણ કર્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત છે. તો અમિત શાહે આદિવાસી પરિવાર સાથે દેશી ભોજન લીધું હતું. મકાઈના રોટલા સાથે ભીંડાનું શાક અને લાપસી જેવું દેશી ભોજન અમિત શાહે આદિવાસી પરિવાર સાથે આરોગ્યું હતું. તો જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, છોટાઉદેપુરના દેવળિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ભાજપના અન્ય નેતાઓ પણ તેમની સાથે છે. તે આદિવાસી પરિવાર સાથે તેમણે મકાઈના રોટલા અને ભીંડાનું શાક તેમજ લાપસી સાથે દેશી ભોજન આરોગ્યું હતું. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના દેવળિયા ખાતે મુલાકાત લીધી, કાર્યકર્તાઓ સાથે સંબોધન કર્યું, ત્યારબાદ આદિવાસી પરિવારના પોપટભાઈ સાથે તેમણે ભોજન આરોગ્યું. તો અમિત શાહની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. છોટાઉદેપુરના દેવળિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સંઘના નેતા ભીખુ દલસાણિયા પણ તેમની સાથે હાજર રહ્યા. જોકે આદિવાસી પરિવારના પોપટભાઈના ઘરે અધ્યક્ષ અમિત શાહે આ ભોજન આરોગ્યું. તો આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરનો દેવલિયા વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. થોડાક સમય પહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે બીજી તરફ ભાજપ પણ આદિવાસી વોટ બેંક રિકવર કરવા માટે તૈયારીઓ શરૂ કરી છે, જેને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત લીધી, જ્યાં તેમણે આદિવાસી પરિવાર સાથે ભોજન આરોગ્યું. તો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ સંઘના નેતા ભીખુભાઈ દલસાણિયા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. તો ભાજપની આદિવાસી વોટ બેંકને કવર કરવાની રણનીતિ કહી શકાય. 2017ની વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિસ્તારક બૂથની યોજના ઘડવામાં આવી છે, ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના દેવલિયા ગામની મુલાકાત લીધી. ત્યાં તેમણે સ્થાનિક કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને ભાજપને આવનાર વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતવા માટે આહ્વાન કર્યું. તેમજ આદિવાસી પરિવાર સાથે તેમણે ભોજન પણ આરોગ્યું. આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા સંજય પાગે. સંજય, જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે, કયા કયા નેતાઓ અમિત શાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા? જી, વાત કરીએ તો છોટાઉદેપુરના દેવલિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આજે સામાન્ય કાર્યકર્તાની જેમ દેવલિયા ખાતે આવ્યા હતા. એમણે દેવલિયા ગામમાં જે 3 બુથ છે તેમાં પ્રચાર કર્યો હતો. ઘેરે ઘેર જઈને લોકોને મળ્યા હતા અને સાથે સાથે ઘરોમાં ભાજપના પ્રચારના સ્પીકરો પણ લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે જે દેવલિયાના 50 જેટલા બુથ પ્રમુખો છે તેમની સાથે એક બેઠક કરી, બેઠકમાં બધા જે બુથના પ્રમુખો છે તેમને ભાજપને જીતાડવા માટે તેમના પ્રચાર કાર્યમાં લાગી જવા માટે આહવાન કર્યું હતું. એ લોકોને એ કહ્યું હતું કે તમે પ્રચારમાં લાગી જાઓ અને બહુમતી અહીંયા છે ભાજપના ઉમેદવાર વિસ્તારમાંથી આગળ. સાથે ત્યારબાદ એમણે
જે દેવલિયામાં પોપટભાઈ રાઠવા છે તેમના ઘરે સામાન્ય જે કાર્યકર જતા હોય તે રીતે જઈને ભોજન લીધું, તો ભોજનમાં આદિવાસી જે પરંપરાગત એમની વાનગી હોય છે, વાનગી ખાધી રોટલા છે, થેપલા છે, અડદની દાળ છે, સાથે સાથે કોંગ્રેસ પાસે છે અને એક બેઠક ભાજપ પાસે છે, તો આજે બે બેઠકો છે તેને કબજે કરવા માટે ત્યાં કવાયત હાથ ધરવામાં આવશે. સાથે જે 150 નો જે લક્ષ્યાંક છે આ વખતે ચૂંટણીમાં બીજેપીની બેઠક મળે તે લક્ષ્યાંકને પાર કરવા માટે તે પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. બિલકુલ સંજય, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત લીધી, ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓને તેમણે સંબોધન કર્યું અને આવનાર વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતવા માટે આહ્વાન કર્યું. જોકે અમિત શાહે ત્યાંના આદિવાસી પરિવારના કાર્યકર્તા પોપટ રાઠવાના ઘરે તેમણે દેશી ભોજન પણ લીધું. એક સામાન્ય કાર્યકર્તાની જેમ જમીન પર બેસીને અમિત શાહે આ ભોજન ગ્રહણ કર્યું. તેમની સાથે સંઘના નેતા ભીખુ દલસાણીયા તેમજ અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત લીધી, સ્થાનિક કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતવા માટે આહ્વાન કર્યું. સાથે સાથે તેમણે આદિવાસી પરિવારના પોપટભાઈ રાઠવાના ઘરે તેમણે ભોજન આરોગ્યું. એક સામાન્ય કાર્યકર્તાની જેમ તેમણે જમીન પર બેસીને દેશી ભોજન આરોગ્યું. મકાઈના રોટલા, ભીંડાનું શાક અને લાપસી જેવું દેશી ભોજન તેમણે આરોગ્યું. તો આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરની દેવળિયા વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. થોડાક સમય પહેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આદિવાસી વિસ્તારની મુલાકાત લીધી હતી, ત્યારે હવે ભાજપે પણ છોટાઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત લીધી અને આદિવાસી વોટ બેંકને કવર કરવાનો આ પ્રયાસ કહી શકાય. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોપટભાઈ રાઠવા નામના વ્યક્તિને ત્યાં સામાન્ય કાર્યકર્તાની જેમ ભોજન આરોગ્યું. મકાઈના રોટલા, ભીંડાનું શાક, તાંજાની શાકભાજી તેમજ તેમની સાથે ભાજપના અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છોટાઉદેપુરના દેવળિયાની મુલાકાતે છે. સ્થાનિક કાર્યકર્તાઓ સાથે તેમણે બેઠક પણ યોજી. બેઠકમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ. ત્યારબાદ તેમણે આદિવાસી પરિવારને ત્યાં ભોજન આરોગ્યું. તેમની સાથે સંઘના નેતા ભીખુ દલસાણીયા તેમજ અન્ય સ્થાનિક નેતાઓ પણ જોવા મળ્યા. એક સામાન્ય કાર્યકર્તાની જેમ તેમણે જમીન પર બેસીને આ ભોજન આરોગ્યું હતું. એમને કઈ વાનગી તમારી વધારે ભાવી? એમને વાનગી અમારે એમને ભાવી કઠોળ અને ચોંદરતાની ભાજી, બધું પાસ કર્યું છે. તમને કેવું લાગે છે તમારી ઘરે આજે જે અમિત શાહ આવ્યા હતા બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ, તો કેવી લાગણી અનુભવશે? ખુશ થાય સાહેબ, અમે તો બહુ ખુશી મેં ભગવાન ઉતર્યા એવું લાગે છે. જી, અહીંયા આપણી સાથે અહીંયા પોપટભાઈ રાઠવાના પરિવારના સભ્યો હતા, તેમણે જણાવ્યું કે તેમને તો અમિત શાહ આવ્યા હતા, તેમની આગતા સફતા કેવી રીતે કરી અને તેમને કેવી લાગણી હોય હતી? કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરના દેવળિયા ગામની મુલાકાત લીધી, સ્થાનિક કાર્યકર્તાઓને તેમણે સંબોધન કર્યું
આવનાર 2017 વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું. ત્યારબાદ તેમણે પોપટભાઈ રાઠવા નામના આદિવાસી પરિવાર સાથે તેમણે જમીન પર બેસીને એક સામાન્ય કાર્યકર્તાની જેમ ભોજન પણ આરોગ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે અમિત શાહ માટે દેશી ચૂલા ઉપર ભોજન બનાવવામાં આવ્યું. તો બીજી બાજુ અમિત શાહની સાથે સંઘના નેતા ભીખુ દલસાણીયા તેમજ સ્થાનિક નેતાઓ પણ જોવા મળ્યા. જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે એક આદિવાસી પરિવાર દ્વારા કેવી રીતે દેશી ચૂલા ઉપર દેશી ભોજન બનાવવામાં આવ્યું. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ તેમની સાથે સંઘના નેતા ભીખુભાઈ દલસાણીયા તેમજ સ્થાનિક નેતાઓ પણ ભોજન આરોગતા જોવા મળ્યા. જોકે અમિત શાહે આ ભોજનમાં મકાઈના રોટલા અને ભીંડાનું શાક લાપસી જેવી દેશી વાનગીઓ આરોગી હતી. તો બંને દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે એક આદિવાસી પરિવારે દેશી ચૂલા ઉપર એક ગ્રામીણ રીતરિવાજ રીતે આ ભોજન બનાવ્યું અને એક આદિવાસી પરિવાર સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સ્થાનિક નેતાઓ સાથે ભોજન આરોગ્યું. તો આપણે જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટાઉદેપુરના દેવલિયા ગામની મુલાકાતે છે. સ્થાનિક કાર્યકર્તાઓ સાથે તેમણે બેઠક કરી આવનાર ચૂંટણીને લઈને વ્યૂહરચના પણ ઘડવામાં આવી. જોકે ત્યારબાદ અમિત શાહે પોપટભાઈ રાઠવા નામના આદિવાસી પરિવારને ત્યાં એક સામાન્ય કાર્યકર્તાની જેમ જમીન પર બેસીને આ ભોજન આરોગ્યું. તો આપ જોઈ શકો છો કે અમિત શાહની થાળીમાં કેવા પ્રકારનું ભોજન પીરસવામાં આવ્યું. મકાઈના રોટલા, ભીંડાનું શાક, તાંદરજાની સબ્જી, તુવેરનું શાક અને અન્ય પરંપરાગત રીતે વાનગીઓ પણ પીરસવામાં આવી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટાઉદેપુરના દેવલિયા ગામની મુલાકાતે છે. ત્યાં તેમણે એક સામાન્ય કાર્યકર્તાની જેમ આદિવાસી પરિવાર સાથે દેશી ભોજન આરોગ્યું. ભોજનમાં તેમણે મકાઈના રોટલા, ભીંડાનું શાક, લાપસી જેવી વાનગીઓ આરોગી. આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરનો દેવલિયા વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. દેવલિયા એક આદિવાસી વિસ્તાર છે જ્યાં હંમેશા કોંગ્રેસનું પ્રભુત્વ વધારી રહ્યું છે, જેને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા હવે આદિવાસી વોટ બેંકને રીઝવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. થોડાક સમય અગાઉ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ડેડિયાપાડાની મુલાકાત કરી હતી અને આદિવાસી વોટ બેંકને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા આજે છોટાઉદેપુરના દેવલિયા ખાતે આદિવાસી વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તો જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટાઉદેપુરના દેવલિયા ગામની મુલાકાતે છે. સામાન્ય કાર્યકર્તાઓની જેમ જમીન પર
બેસીને તેમણે આદિવાસી પરિવાર સાથે ભોજન આરોગ્યું. ભોજનમાં તેમણે મકાઈના રોટલા, ભીંડાનું શાક, લાભ